જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બે લાઇકોનને ક્લિક કરો જેથી કરી તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે મિત્રો આપણે આ વિડીયોમાં એટીડીને લગતા પેશિયલ સ્પેશિયલ પ્રશ્નોની ચર્ચા કરીશું મેં વિડીયો એટીડીને લગતા પ્રશ્નોની પ્રશ્નોની સિરીઝની શરૂઆત કરી છે આ મારો બીજો ભાગ છે જો તમારે પહેલો ભાગ જોવાનો બાકી હોય તો યુટ્યુબ પર જઈને સર્ચ કરીને પહેલો ભાગ જોઈ લેજો તો એટીને લગતા અભ્યાસક્રમની વાત કરીએ તો પહેલાં સાઠ માર્ક જનરલ નોલેજની અંદર ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ ભારતનું બંધારણ રમતગમત સામાન્ય વિજ્ઞાન વર્તમાન પ્રવાહો કોમ્પ્યુટરને લગતું સામાન્ય જ્ઞાન પર્યાવરણ જાહેર વહીવટ સરકારી યોજનાઓ રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે મિત્રો મેં ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતો એક વિડીયો આની પહેલાં પણ અપલોડ કરી દીધો જે તે તમારે જોવાનો બાકી હોય તો તે તમે જોઈ લેજો બીજું જોઈએ તો ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ ચાલીસ માર્કનું રહેશે અંગ્રેજી વ્યાકરણનો વીસ માર્ક ત્યારબાદ ત્રીસ માર્કનું ગણિત કસોટી અને ટેસ્ટ ઓફ રિઝનિંગ રહેશે મિત્રો આપણે વર્તમાન પ્રવાહનો અલગથી વિડીયો બનાવશું હવે આપણે જો એટીડીઓને લગતા પ્રશ્નોની ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન જોઈએ તો અનુસૂચિત જનજાતિના કાયદા સ્નાતક વ્યક્તિને ત્રણ વર્ષ માટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે તો પહેલો ઓપ્શન જોઈએ તો બાવીસ હજાર રૂપિયાની બીજો ઓપ્શન જોઈએ તો અઠ્યાવીસ હજાર આઠસોની ત્રીજી ઓપ્શન જોઈએ તો સત્યાવીસ હજાર પાંચસોની અને ચોથો ઓપ્શન જોઈએ તો ત્રીસ હજાર રૂપિયાની તો મિત્રો તેનો સાચો જ જવાબ છે અઠ્યાવીસ હજાર આઠસોની ત્રણ હપ્તામાં અઠ્યાવીસ હજાર આઠસો રૂપિયાની સહાય આપવામાં આવે છે બીજો પ્રશ્ન છે તે અનુસૂચિત જનજાતિના ઉમેદવારને વિદેશમાં અભ્યાસ માટે કેટલા રૂપિયાની લોન માત્ર ચાર ટકાના વ્યાજ દરે મળે છે તો પહેલો ઓપ્શન છે પંદર લાખ રૂપિયા અને બીજો તાલીમનો જે ખર્ચ થાય તે ત્રીજો છે ઉપરના બંનેમાંથી જે ઓછું હોય તેને ચોથો ઓપ્શન છે વીસ લાખ રૂપિયા તો મિત્રો તેને સાચો જવાબ છે ઉપરના બંનેમાંથી જે ઓછું હોય તે માની લો કે તે વિદેશમાં અભ્યાસ કરવા માટે જાય છે અને તેને સત્તર લાખ રૂપિયાનો ખર્ચ થાય છે તો તેને માત્ર પંદર લાખ રૂપિયાની જ લોન મળશે અને લો કે તે વિદેશમાં અપ્યા જાય છે તેને માત્ર બાર લાખ રૂપિયાનો જ ખર્ચ થાય તો તેને બાર લાખ રૂપિયાનો જ લોન મળશે એ રીતે ઉપરના બંનેમાં એટલે પંદર લાખ રૂપિયાથી જે ઓછું હોય અથવા પંદર લાખ રૂપિયા તેની સહાય મળશે આ ત્રીજો પ્રશ્ન જોઈએ તો અનુસૂચિત જનજાતિના ઉમેદવારને કોમર્શિયલ પાયલોટ લોન કેટલા રૂપિયાની ચાર ટકાના વ્યાજ દરે મળે છે એટલે કે પાયલોટની ટ્રેનિંગની લોન તો મિત્રો તેમાં ચાર ઓપ્શનમાં જોઈએ તો પહેલો છે પંદર લાખ રૂપિયાની બીજું છે વીસ લાખ રૂપિયાની ત્રીજે પચીસ લાખ રૂપિયાની અને ત્રીજો ચોથો જવાબ છે સત્યાવીસ લાખ રૂપિયા તો મિત્રો તેને સાચો જવાબ છે પચીસ લાખ રૂપિયાની સહાય મળે છે ચોથો પ્રશ્ન જોઈએ તો ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરના કયા સેક્ટરમાં આવેલું છે તેના ચાર ઓપ્શન જોઈએ તો દસ એ બીજું છે અઢાર બી ત્રીજું છે બારસી ચોથું છે અગિયાર એ તો મિત્રો તેનો સાચો જવાબ છે દસ એ સેક્ટરમાં આવેલું છે પાંચમો પ્રશ્ન જોઈએ તો ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર ખાતેના ભવનનું નામ શું રાખવામાં આવ્યું છે તો પેલું ઠક્કરબાપા ભવન બીજું છે બિરસા મુંડા ભવન ત્રીજું છે આંબેડકર ભવન ચોથો છે કમા મ્યુનિસિપલ તો મિત્રો તેનો સાચો જવાબ છે બિરસા મુંડા ભવન ગુજરાત આદિવાય વિકાસ કોર્પોરેશન ગાંધીનગરનો જે ખાતે ભવન આવેલું તેનું નામ ભવનનું નામ છે બિરસા મુંડા ભવન છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પૈકી કયો રોગ વાયરસથી ફેલાય છે ચાર ઓપ્શન જોઈએ તો પેલું છે હડકવા બીજું છે ઉધરસ પ્લેગ અને ચોથો અસ્તમાં તો મિત્રો સાચો જવાબ છે હડકવા પ્લેગ બેક્ટેરિયા દ્વારા દ્વારા ફેલાય ફેલાય છે પ્રશ્ન જોઈએ તો મિત્રો કરોડિયાને કેટલી આંખો હોય છે તો તેના ચાર ઓપ્શન જોઈએ તો કરોડિયાને પાંચ આંખો હોય છે બીજો ઓપ્શન છે બે આંખો હોય છે કરોડિયાને ત્રણ આંખો હોય છે કરોડિયા કે કરોડિયાને આઠ આંખો હોય છે તો મિત્રો તેનો સાચો જવાબ છે કરોડિયાને આઠ આંખો હોય છે હવે આઠમો પ્રશ્ન કાયોલાઇટ અને કોરોન્ડમ કઈ ધાતુની કાચી ધાતુ છે તો પેલું ચાંદી બીજું લોખંડ ત્રીજું એલ્યુમિનિયમ કે ચોથું મેગ્નેશિયમ તો મિત્રો તેનો સાચો જવાબ છે એલ્યુ એલ્યુ કોરોલાઇટ અને કોરોન્ડમ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે નવો પ્રશ્ન જોઈએ તો એક ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો તેના ચાર ઓપ્શન જોઈએ તો બે પોઈન્ટ ચોપન ઇંચ બે પોઈન્ટ બાવીસ સેન્ટીમીટર બે પોઈન્ટ સિત્તેર સેન્ટિમીટર અને ચોથો ઓપ્શન ત્રણ પોઈન્ટ ચોપન સેન્ટિમીટર તો મિત્રો તેનો સાચો જવાબ બે પોઈન્ટ ચોપન સેન્ટિમીટર દસમો પ્રશ્ન જોઈએ તો પોટેશિયમની રાસાયણિક સંજ્ઞા નીચે પૈકી કઈ છે તો ચાર ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન છે પીઓ બીજો ઓપ્શન છે પી ત્રીજો ઓપ્શન છે કે અને ચોથો ઓપ્શન છે પીટી તો મિત્રો તેનો સાચો જવાબ છે કે પોટેશિયમની રાસાયણિક સંજ્ઞા કે છે અગિયારમો પ્રશ્ન નીચેના પૈકી કયો જિલ્લો રાજ રાજસ્થાન સાથે સરહદ ધરાવતું નથી તેના ચાર ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન કચ્છ બીજો ઓપ્શન જોઈએ તો બનાસકાંઠા ત્રીજો ઓપ્શન જોઈએ તો અરવલ્લી અને ચોથો ઓપ્શન જોઈએ તો મહેસાણા તો મિત્રો તેનો સાચો જવાબ છે મહેસાણા મહેસાણા જિલ્લો રાજસ્થાન સાથે સરહદ ધરાવતો નથી બાકીના ઉપરના ત્રણ રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે બારમો પ્રશ્ન જોઈએ તો કઈ તારીખે રાત દિવસ સરખા હોય છે તો પેલો ઓપ્શન છે 21 માર્ચ બીજું ઓપ્શન છે અને સી બંને સરખા હોય છે દીવની પાઇપલાઈન દ્વારા કઈ નદીનું પાણી પૂરું પાડવામાં આવે છે તો પેલું છે કેલો નદી દ્વારા બીજું છે રાવળ નદી દ્વારા ત્રીજું છે સાકર નદી દ્વારા અને ચોથું છે રૂકમાવતી નદી તો મિત્રો દીવને રાવલ નદી દ્વારા પાઇપલાઇન પાઇપલાઇન દ્વારા નદીનું પાણી પૂરું પાડવામાં આવે છે ચૌદમો પ્રશ્ન નીચેના પૈકી કયો રાજા કાગવર્ણ ઉપનામ ધરાવતો હતો તેના ચાર ઓપ્શન છે તો સમ્રાટ અશોક બીજું છે કાલાશોક ત્રીજું છે બિંદુસાર અને ચોથો છે દર્શન ચોથો તો મિત્રો કાલાશોક એ તેને સાચો જવાબ છે કાલાશોક જે કાગવર્ણ ઉપનામ ધરાવતો હતો નીચેના પૈકી કઈ સમાનાર્થીની જોડે સાચી છે જેના ચાર ઓપ્શન જોઈએ તો કોટી એટલે કુહાડી દર એટલે ગરીબી મતીરા એટલે ચીપડા કે ઉપરના તમામ સાચા છે તો મિત્ર જોઈએ તો ઉપરના તમામે તમામ સાચા છે સોળમો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તો પેલું જોઈએ તો ધરાઈ નહીં તેવું એટલે અકરાત્યું બીજું મૂર્સાવા જેવું વાગ્યું હોય તે લોર ત્રીજું સૌના પ્રત્યે સમાન ભાવ રાખના એટલે એટલે દ્રષ્ટિ ચોથો ઓપ્શન બાકી રહેલી રકમ છે તો મિત્ર તેની સાચો જવાબ છે સી સૌના પ્રત્યે સમાન ભાવ રાખનાર દ્રષ્ટિ એટલે કુળદ્રષ્ટિ એક ખોટી જોડ છે આ સત્તરમાં જોઈએ તો નીચે પૈકી કઈ જોડ ખોટી છે તમે પેલો ઓપ્શન છે ભારે લોગ્નિ જે રવ દેસાઈની છે બીજું દક્ષિણિયા યન સુંદરમ ત્રીજું ગાંધીની ગાવડ રમેશ પારેખ ચોથો ચોલાદેવી ધૂમકેતુ તો મિત્રો જો ભારે લોગને રવદેશાની લખેલી છે દક્ષિણાયને સુંદરમની જ કૃતિ છે ચોલાદેવી ધૂમકેતુનું ગાંધીની કાવડ એ રિંદ દ્રવિની છે માત્ર આ ખોટું પડશે આપણો સાચો જવાબ પડશે સી ગાંધીની કાવડ તો કહે રમેશ પારેખ એ જોડ ખોટી છે અઢારમો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે પેલું અનુભૂતિ બીજું કુતૂહલ ત્રીજું સહાનુભૂતિ કે ચોથું જૂઠું તો મિત્રો નીચેનામાંથી સાચો જવાબ છે જૂઠું એ ખોટી ચૂંટણી છે બાકીના ઉપરના ત્રણ સાચા છે હવે ઓગણીસમો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કયો વર્ણ દંત્યોષ્ટ છે ચાર ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન મ બીજો ઓપ્શન જોઈએ તો વ ત્રીજો ઓપ્શન જોઈએ તો ખ અને ચોથો ઓપ્શન જોઈએ તો પ તો મિત્રો સાચો જવાબ છે વ એ દંત્યોષ્ટ વર્ણ છે હા વીસમો પ્રશ્ન જોઈએ તો નસીબે વિફરે લઈએ લઈ નૈયને લોક આડા કરી કયા છંદનું ઉદાહરણ છે પેલ ઓપ્શન છે શિખરણી બીજું છે પૃથ્વી ત્રીજું છે હરિણી ચોથું તો મિત્રો તેને સાચો જવાબ છે પૃથ્વી મિત્રો મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો